વિદ્યાર્થી મિત્રો, હું પ્રતાપ મોઢવાડી, રેવાન પબ્લિક સ્કૂલ બોખીલા. આજે આપણે ધોરણ 8 નો પાઠ 3 સંશ્લેષિત રેસા અને પ્લાસ્ટિક અને તેમાં પ્લાસ્ટિકના ગેરફાયદા વિશે અભ્યાસ કરીશું. આગળના લેક્ચરમાં આપણે પ્લાસ્ટિકના બે પ્રકાર થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક વિશે અભ્યાસ કરી ગયા. હવે જોઈએ કે પ્લાસ્ટિક છે એના ગેરફાયદા કયા કયા છે. તો પ્લાસ્ટિક છે એ એક રીતે તો આપણે કૃત્રિમ રીતે બનાવેલો પદાર્થ છે ને, એટલે ઘણા બધા ગેરફાયદાઓ લખી શકીએ આપણે એના, પરંતુ અહીંયાના મુખ્ય ગેરફાયદાઓ આપણે આપેલા છે. પહેલું તો છે પ્લાસ્ટિકનો કચરો જૈવ અવિઘટનીય છે. હવે આ શબ્દ છે જૈવ અવિઘટનીય, એટલે કોઈ પણ પરિબળ દ્વારા એનું વિઘટન થતું નથી. ન એને તમે દાટીને એનું વિઘટન કરી શકો છો, ન કોઈ બેક્ટેરિયા દ્વારા કરી શકો છો. તો એ જૈવ અવિઘટનીય છે. જેમ આપણે શાકભાજીનો કચરો છે કે કોઈ વનસ્પતિનો કચરો છે તરત વિઘટન પામી જાય, તો એમ આવો કચરો પ્લાસ્ટિકનો કચરો છે વિઘટન પામતો નથી, એટલે જૈવ અવિઘટનીય છે. જમીનમાં દટાયેલા પ્લાસ્ટિકનો કચરો વર્ષો સુધી એ જ સ્થિતિમાં રહી જમીનને પ્રદૂષિત કરે છે. હવે આ એક મહત્વનો આપણે ગેરફાયદો કહી શકીએ કે પ્લાસ્ટિક છે એ અત્યારે ઘણા લોકો છે જમીનમાં દાટી દે છે, અથવા જે ખાતરો લઈ આવે છે બહારથી એ ખાતરોમાં પણ ઘણીવાર પ્લાસ્ટિક ઉમેરેલું હોય તો પ્લાસ્ટિકની કોથળીઓ જબલા છે જમીનમાં દટાયેલા રહે છે, પરંતુ વિઘટન પામતા નથી. અને બીજા ઓલામાં ગેરફાયદો જોઈએ તો એને જમીનને પ્રદૂષિત કરે છે, એટલે જમીન છે એટલી જમીન છે ફળદ્રુપ રહેતી નથી ને ત્યાં કોઈ પણ પાક થઈ શકતો નથી, એટલે જમીનનું પ્રદૂષણ પણ પ્લાસ્ટિક વડે થઈ રહ્યું છે. અત્યારે જે ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યા છે કોઈ સરકાર દ્વારા, ડમ્પિંગ યાર્ડ જેને મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ છે હેન્ડલ કરતા હોય, વ્યવસ્થાપનને જોવે છે, તો એની આજુબાજુની જે જમીનો છે એ પણ આ પ્લાસ્ટિકના કચરાને લીધે પ્રદૂષિત થાય છે અને ત્યાં પણ કોઈ સારો પાક છે લઈ શકાતો નથી. તો જમીનનું પ્રદૂષણ પણ પ્લાસ્ટિકનો એક ગેરફાયદો છે. પછી પ્લાસ્ટિકના પાત્રોમાં રાખેલ ખાદ્ય પદાર્થો પીના માનવીના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. હવે આ એક ગંભીર વાત છે કે જે આપણે અત્યારે કોઈ પણ વસ્તુઓ લઈએ છીએ એનું પેકિંગ મુખ્યત્વે પ્લાસ્ટિકમાં કરવામાં આવે છે. તમે ફ્રૂટ્સ લઈ આવો, પેકેજ કરેલા ફ્રૂટ હોય કે કોઈ પણ ખોરાક છે પ્લાસ્ટિકના, ક્યાં તો એની કોથળીમાં આપવામાં આવે અથવા તમને પ્લાસ્ટિકના વાસણમાં આપવામાં આવે. એક કારણ એની પાછળનું પેકિંગનું એ પણ છે કે પેકિંગ છે સસ્તું પડે છે, બીજા નંબરમાં ટકાઉ છે, પરંતુ એના લીધે માનવીનું જે સ્વાસ્થ્ય છે ને ઘણું બધું નુકસાન થાય છે. લોકો છે એને પ્લાસ્ટિકના આવા વાસણોમાં કે વસ્તુઓમાં રાખેલા ખોરાક છે ખાવાથી આંતરડાનું કેન્સર છે અને અન્ય બીમારીઓ છે એ થઈ શકે છે. તો આ એક હાનિકારક વાત છે. અને હાર્ટ હાઈ બ્લડ પ્રેશર છે, પછી ડિપ્રેશન છે વગેરે જે બીમારીઓ પણ આને લીધે થઈ શકે છે. ચોથું, પ્લાસ્ટિકનું દહન ધીમું થાય છે અને સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી. પ્લાસ્ટિકને તમે ક્યારે પણ સળગાવો તો એનું દહન છે ધીમું થશે અને સંપૂર્ણ દહન થતું નથી. ઓગળીને પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય, પાછું એ પ્રવાહી છે ઘન સ્વરૂપમાં ફેરવાઈ જશે, રેડી, પણ એનું સંપૂર્ણ દહન કરવું શક્ય નથી. અને પ્લાસ્ટિકનું દહન પણ કરો તો એક ઝેરી વાયુ મુક્ત થશે ને જેના લીધે હવા છે પ્રદૂષિત થશે, તો એ કરવું પણ શક્ય નથી. તો પછી આપણે એ જ નવો પોઈન્ટ આપેલો છે કે પ્લાસ્ટિકના દહન દરમિયાન ઘણા ઝેરી ધુમાડા વાતાવરણમાં ભળીને વાતાવરણને પ્રદૂષિત કરે છે. પ્લાસ્ટિકને સળગાવો એટલે કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ વગેરે જેવા જે હાનિકારક વાયુઓ છે જે ગ્રીન હાઉસ અસર છે અને અન્ય પ્રદૂષણને લગતી સમસ્યાઓ ઉદ્ભવે છે, તો આપણા માટે એનું દહન કરવું પણ હાનિકારક છે. એટલે પ્લાસ્ટિકના આટલા ગેરફાયદા છે, છતાં આપણે જો એના ફાયદા ગણાવો તો એક તો એ સસ્તું છે અને એના દ્વારા થતું પેકેજિંગ સસ્તું છે અને પ્લાસ્ટિક દ્વારા લોકોની સુખાકારીમાં પણ વધારો થયો છે. રેડી, તો આ હતા પ્લાસ્ટિકના ગેરફાયદા. થેન્ક યુ.